પ્રાંતિજ અવરણ હાઈસ્કૂલ સંકુલમાં તારીખ 29 ફેબ્રુઆરીના રોજ સહકાર્ય સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ ઇનામ વિતરણ તથા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ હાઈસ્કૂલ તેમજ સત્કાર્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે સ્કૂલના હોનહાર સ્વર્ગસ્થ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ ધોરણ 10 તેમજ 12ના 2023 આપેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ધોરણ 10 તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઇનામોના દાતાઓ ભુવનેશભાઈ પરીખ, ધનજીભાઈ પટેલ, પવનબેન પટેલ, જગદીશભાઈ રાવલ તેમજ શાળા પરિવારના ભૂતપૂર્વ શિક્ષકો અને મહેમાનોને કારોબારીના સભ્યો જયંતિભાઈ પટેલ અને નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ તેમજ આચાર્ય પી કે પટેલે આવકાર્યા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને કાયમીદાતા રહીશભાઈ કસબાથી અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા. આ સંસ્થાની ભગિની સંસ્થાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ સ્ટાફ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના આચાર્ય પી કે પટેલે શાબ્દિક સ્વાગત તેમજ સંસ્થામાં યોજાયેલ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. દીપ પ્રાગટ્યમાં મહાનુભાવો સહભાગી બન્યા હતા. ધોરણ 7 થી 12ના દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તાલાઓને તેમજ 2023ની SSC પરીક્ષામાં પ્રથમ આવનારને સ્વર્ગસ્થ સુંભાગીયા ડી કસબાતીને મેરિટ પ્રાઇઝ, HSCની પરીક્ષામાં પ્રથમ આવનારને સ્વર્ગસ્થ હાથીભાઈ જૈન મેરિટ પ્રાઇઝ, સ્વર્ગસ્થ વિમળાબેન અમીનને મેરિટ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. સંસ્થાના મંત્રી રહીશભાઈ કસબાતીએ ટેલિફોનિક સંદેશો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન પવનબેન પટેલે કર્યું હતું. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, પ્રાંતિજ. પાટણ લોકસભા ચૂંટણી પહેલા સ્થાનિકની ટિકિટ મળે તેવી માંગ ઉઠી હતી. પાટણ જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં પાટણ લોકસભા ચૂંટણી પહેલા સ્થાનિકની ટિકિટ મળે તેવી માંગ ઉઠી હતી. જેમાં પાટણ લોકસભા ચૂંટણીમાં ભાજપ દર વર્ષે આયાતી ઉમેદવાર મૂકતા સ્થાનિકમાં રોષ સર્જાયો હતો. આયાતી ઉમેદવાર મૂકવામાં આવતા જિલ્લાનો વિકાસ રૂગાય છે અને ચૂંટણી જીત્યા બાદ આયાતી ઉમેદવાર વિસ્તારમાં જોવા પણ આવતા નથી, જેથી હારી તાલુકાના ભાજપના યુવા કાર્યકર અને ઠાકોર સમાજના ચહેરાને ટિકિટ મળે તેવી માંગ ઉઠી હતી. જેમાં ભાજપના યુવા નેતા ઘલુજી ઠાકોરને ટિકિટ મળે તે માટે દરેક સમાજના લોકોએ બેઠક કરી હતી અને બેઠકમાં પાટણ લોકસભા ચૂંટણીમાં ઠાકોર સમાજના પ્રભુત્વ પર ચર્ચા કરાઈ હતી. લોકસભામાં 5 લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, જેથી સ્થાનિક ઠાકોર સમાજને ટિકિટ મળે તો 6 લાખથી વધુ લીડથી જીત મેળવી શકાય. જેવા સ્થાનિકને ટિકિટ મળે તે માટે શક્તિ પ્રદર્શનની રણનીતિ માટે બેઠક યોજાઈ હતી. જો સ્થાનિકને ટિકિટ નહીં મળે તો આગામી સમયમાં દરેક સમાજને સાથે રાખી શક્તિ પ્રદર્શન તેવી ચીમકી ઉચ્ચારશે. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હારીજ. પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના લીમગામડા ગામ ખાતે રામ દરબાર અને રાધે કૃષ્ણની ચાલતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે ભવ્ય પ્રતિષ્ઠા સાથે સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના લીમગામડા ખાતે શ્રી રામ દરબાર તથા રાધે કૃષ્ણની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે નિજ મંદિરમાં મંત્રોચાર વિધિ વિના સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે સાથે આવેલા સાધુ સંતો તેમજ તરાલા ગઢના માતૃશ્રી મૂડીમાં તેમજ મહેમાનો અને રાજકીય આગેવાનો, જેમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરદાસભાઈ આહિર, શંકરભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર, ભાજપના આગેવાન તેમજ રાયમલભાઈ આહિર, ધનાભાઈ આહિર, ભોજાભાઈ આહિર તેમજ તમામ સમાજના અગ્રણીઓનું ભવ્ય શાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લીમ ગામડા ખાતે ભવ્ય ઉત્સવની અંદર મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગ્રામ્યના લોકો અને બહારથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી ભક્તિમય વાતાવરણ બન્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બરસ્ત થવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સાંતલપુર. લીમગામડામાં
તારીખ 27-28 ત્રીજ ચોથ અને પાંચમ ના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો. આજે છેલ્લો દિવસ છે. વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અમારંભાઈ છે, એમની સાથે બીજા 11 વિદ્વાન બ્રાહ્મણો છે. શાસ્ત્રોક્ત વિધિથી, વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ, ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે 1 વાગે પ્રાણ પ્રતિષ્ઠા કરીને 12:39 અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું. શું નામ તમારું? સર, મારું નામ નાયાભાઈ બુરાભાઈ આયર. અમારી સાથે ગામના જવાબદાર લક્ષ્મણભાઈ માધેવી આયર છે અને અનેક આગેવાનોએ આમાં ખૂબ જહેમત ઉઠાવી છે. સૌના સાથથી એક સારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે.